નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પટેલ. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઠેર ઠેર પતંગના ધારદાર દોરાની હાટડીઓ મંડાઈ ગઈ છે. લોકો પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા આતુર છે, ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા ઠુમર પરિવાર ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા છે. 23 વર્ષીય દિશિતા ઠુમર જ્વેલર્સની દુકાનમાં સવારે નોકરીએથી મોપેડ દ્વારા જઈ રહી હતી. તે દરમિયાન પુલના ઢાળ પાસે અચાનક જ પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. ધારદાર દોરો ફસાઈ જવાને કારણે દિશિતા ઠુમર રોડ ઉપર જ લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી. તેણીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન આશાસ્પદ યુવતીનું મોત નિપજતા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમાજના અગ્રણી મનસુખભાઈ ઠુમરે સમગ્ર ઘટના પરત્વે શોક દર્શાવતા આ પ્રમાણે જણાવ્યું હતું. અમારા પરિવારની દીકરી, આ 23 વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી, અને જોબમાં જાતિ જ્વેલર્સમાં જોબ કરે, એ જાતિથી તે ત્યાં ચાઇનાનો દોરો છે, દોરો છેદો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું, બરાબર. અને અહીંયા અમૃત રેસિડેન્ટમાં ઘનશ્યામભાઈ મોટા વરાસા રહે છે. લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના, હરિયા બાંધવાના 50 રૂપિયાનો હરિયો આવે છે, બરાબર. અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં, 5-7 દિવસ પુલ માથે નહીં ચલાવવાની, નીચેથી ગાડી લેવાની. એ મારી ખાસ સૂચના છે દીકરીઓ, બહેનો, બધા ભાઈઓને, બધાને, વડીલોને, બરાબર. કામ ન હોય તો હમણાં બહાર નહીં નીકળવાનું. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.